ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ એક બેડ ન્યૂઝ છે આપણા માટે એ પણ ચાઈનાથી જ ફરી એકવાર કોરોના સિવાય એક નવો વાયરસ ટીક વાયરસ કે જે બહુ ખતરનાક છે કોરોના કરતાં પણ વધારે જીવલેણ છે એ વાયરસ ચાઈનાની અંદર પ્રસરી રહ્યો છે વેલકમ મિત્રો સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલ એક લવ્ય એક્સપિરિયન્સ ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો આજે આ ટીક વાયરસ શું છે એના લક્ષણો શું છે એનો ઈલાજ શું છે એની હિસ્ટ્રી કેવી રહી છે એ આપણે અહીંયા સમજવાની છે મિત્રો અહીંયા જે તમે જુઓ છો એ કીટક દેખાય છે એ ટીક છે મતલબ એને ગુજરાતીની અંદર આપણે એને બગાઈ તરીકે ઓળખીએ છીએ બગાઈ એટલે કૂતરા બિલાડા જે આપણા ઢોર એમના ઉપર આ બગાઈ રહેલી હોય છે એ બગાઈ એ લોહી ચૂસવાનું કામ કરે છે અને એ લોહી ચૂસી અને પોતાના જીવનનું નિર્વાહ કરે છે એ બગાઇથી આ રોગ ફેલાય છે શું છે શું કામ કરે છે એનાથી શું લક્ષણો છે અને કેટલું બધું ખતરનાક છે આપણા માટે એ આપણે આ વિડીયોમાં જોવાનું છે લેટ સ્ટાર્ટ જોઈએ આગળ ગ્લોબલ ટાઈમ્સ જે ચાઇનાનું એક ન્યૂઝપેપર છે ચાઇનાનું એક કોમ્યુનિસ્ટ પાર્ટી જે અત્યારે રૂલિંગ કરી રહી છે એ કોમ્યુનિસ્ટ પાર્ટી આના ઉપર આ ગ્લોબલ ટાઈમ્સનું સંચાલન કરે છે બરાબર છે મિત્રો નોવલ બુન્યા વાયરસ ઇન્ફેક્શન કોઝ્ડ બાય ટીક બિટ્સ કેન પાસ ફ્રોમ પર્સન ટુ પર્સન એવું ત્યાંના વિશેષજ્ઞોનું કહેવું છે કે આજે નવો બુનિયા વાયરસ મતલબ કે આ ટીક વાયરસને આ લોકો બુન્યા વાયરસ ચાઇનામાં આ ટીક વાયરસને બુન્યા વાયરસ તરીકે પણ ઓળખવાય છે આ એક આર્ટિકલ ગ્લોબલ ટાઈમ્સના પાંચ આઠ બે હજાર વીસની અંદર છાપવામાં આવ્યો હતો એટલે આ અત્યારે આપણા આખા વિશ્વ માટે એક બેડ ન્યૂઝ હોઈ શકે છે આગળ વધીશું મિત્રો હવે આ વિશે થોડું આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે મેં તમને પહેલાં પણ કહ્યું કે ટી કેટલે શું આપણે ગુજરાતીમાં કહીએ બગાય બરાબર એના કરડવાથી આ ફેલાઈ રહ્યો છે અત્યારે કુલ સાત લોકોના મોત થયા છે ત્યાં અને સાઠથી વધારે લોકો સંક્રમિત થયા છે એવી માહિતી છે એવી ગ્લોબલ ટાઈમ્સ દ્વારા માહિતી આપણને મળેલી છે પરંતુ કહી ના શકાય કદાચ વધારે પણ હોઈ શકે છે એમાં એવું છે કે જે જિયાંગસુ શું પ્રાંત છે ત્યાં બહુ મોટો વિસ્તાર છે ત્યાં એક લેડીઝને આ પ્રકારના આના લક્ષણો છે જે આગળ જોઈશું એ લક્ષણો ધરાવતી લેડીઝ ડૉક્ટર પાસે આવે છે અને ડૉક્ટર એને ચેકઅપ કરે છે ત્યારે જે ડૉક્ટર્સને એમને અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે અને એના પછી પણ ત્રણ ચાર લોકોને આ પ્રકારના લક્ષણો જોવા મળે છે જો કે લેડીઝ તો બચી જાય છે પણ એના પછીના આ લોકોના મોત થઈ જાય છે એમાં સાત લોકોના મોત થયા છે

તમે જોઈ શકો છો કે આ જે સાઉથ કોરિયા છે બરાબર છે જાપાન સાઉથ કોરિયાને અડીને જે ચાઇનાનો વિસ્તાર આવેલો છે જે પૂર્વીય ચાઇનીઝ એરિયા છે એ સંપૂર્ણ એરિયા બરાબર આની ઇફેક્ટમાં છે બરાબર અને આ વાયરસ બે હજાર નવની અંદર ચાઇનાની અંદર શોધાયો હતો બરાબર છે આના લક્ષણો શરૂઆતમાં પહેલાં બે હજાર નવની અંદર આ વાયરસ શોધાયો હતો જે અત્યારે વધારે ખતરનાક હોઈ શકે બરાબર છે મિત્રો આગળ જોઈએ આ વાયરસ આ વાયરસ ટીકના કરડવાથી ટીએસ વાયરસ રહ્યો છે આ વાયરસનું નામ શું છે એસએફટીએસ હવે આ એસએફટીએસ શું છે મિત્રો એ અહીંયા જોઈએ એસએફટીએસ એટલે સિવિયર ફીવર વિથ થ્રોમ્બોસાઈપેનિયા સિડ્રોમ બરાબર એ એસએફટીએસનું પૂરું નામ છે હવે આ ટીક જે વાયરસ છે સોરી આ ટીક જે કીટક છે એ ટીકના કરડવાથી એ મનુષ્યમાં પ્રવેશે અને એકદમ ઝડપથી ફેલાય છે પછી મનુષ્યથી મનુષ્ય આનું ટ્રાન્સમિશન થાય છે જેમ કોરોનામાં પણ એવું જ હતું બરાબર મનુષ્ય શરીરમાં કરડી એટલે લોહી ચૂસે આપણું આ ટીક માણસનું લોહી ચૂસી અને પોતે જીવન જરૂરિયાત એને નિર્વાહ કરે છે એનું પોતાનું આયુષ્ય ત્રણ વર્ષનું છે બરાબર એના કરડવાથી આ થોમ્બો સાઇટોપેનિયા એ મન એ માણસના શરીરની અંદર પ્રવેશે છે અને એસેપ્ટિયસ નામની બીમારી થાય છે એપસેપ્ટિયસ આપણે ઉપર જોયું બરાબર છે એના લક્ષણો અને ઈલાજો જોઈશું મિત્રો આની સંક્રમણ અવધિ પણ લગભગ લગભગ કોરોના જેટલી જ છે સાતથી તેર દિવસ છે બરાબર એના લક્ષણોમાં થાક લાગવું તાવ આવવું ઠંડી લાગવી માથું દુખવું ઉલટી થવી પેટમાં દુખાવો થવો વગેરે એના કરતાં પણ વધારે હજુ પણ એના અમુક લક્ષણો છે કે જેનું કોઈ લિસ્ટ લિસ્ટેડ નથી બરાબર શરૂઆતમાં આ જે રોગ થાય આ બીમારી થાય તો એનું લક્ષણની અંદર સખત તાવ આવે છે અને કોરોનાની જેમ હજુ પણ એની કોઈ દવા શોધાઈ નથી આજ સુધી તો શોધાઈ નથી બરાબર છે એન્ટિવાયરલ દવા જે રીબાવિરીન દવા છે એન્ટીવાયરલ દવા એને આની અસરકારક માનવામાં આવે છે મતલબ એ એની સંપૂર્ણ રીતે એનો નાશ કે સંપૂર્ણ રીતે મટાડી નથી શકતી પરંતુ થોડીક રાહત આપે છે બરાબર અને બીજું કે આના હાઈ ડેથ કારણે ડબલ્યુ એચ એને ટોપ ટેન બીમારીઓની અંદર એનું સ્થાન આપ્યું છે આનાથી જે મોત રેશો છે એ ઘણું બધું વધારે છે બરાબર એટલે એની કંઈક કહેવાય છે કે થર્ટીથી થર્ટી પર્સન્ટ ટુ ફિફ્ટી પર્સેન્ટ ત્રીસથી પચાસ ટકા જેટલો આની અંદર મોત રેશો રહેલો છે એમાં પણ પચાસ વરસથી ઉપરના જે લોકોને આનું અસર થાય તો એ લોકોનો જોઈએ ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે તો જે મેં તમને પહેલા પણ વાત કરી કે આ એક બગાઈ આપણે કહીએ જે બગાઈ પશુઓની અંદર રહેલી હોય બરાબર એ પશુમાં એ પોતે લોહી ચૂસવાનું કામ કરે અને મનુષ્યને કરડે અથવા તો એ પશુઓ જોડે મનુષ્યો કામ કરતા હોય જેમ કે પશુઓ પાલકો જે છે એ પશુઓ જોડે કામ કરતા હોય છે એના પછી એ જે વાયરસ છે એ મનુષ્યની અંદર એન્ટર થાય છે બરાબર એટલે મનુષ્યથી મનુષ્યનું ટ્રાન્સમિશન વધતું જાય છે મિત્રો મારા ઓપિનિયન મુજબ આ વાયરસ અત્યાર સુધી ફેલાવાનો હોય તો ફેલાઈ ચૂક્યો હોત પરંતુ આના ફેલાવાના ચાન્સીસ ઓછા છે કારણ કે અત્યારે કોરોનાના કારણે તમે જોઈ શકો છો કે એરપોર્ટ ઉપર જે મહત્તમ સઘન ચેકિંગ થઈ રહ્યું છે મેડિકલ ચેકઅપ દરેક વ્યક્તિનું અને કોરોનાના કારણે સરકાર હવે બીજા કોઈ આગળ મોટા જે ભૂલ થઈ ચૂકી છે બરાબર ચાઇનાના લીધે ચાઇનાએ જે ભૂલ કરી છે એવી ભૂલ હવે વિશ્વ બીજી વખત કરવા માગતું નથી એટલે મારા મત મુજબ આ વાયરસ ફેલાશે તો કદાચ ચાઇના પૂરતું સીમિત રહેશે બરાબર એ મારું ઓપિનિયન છે તો મિત્રો આ રીતની નવીને નવી માહિતી માટે એક નવી એક્સપિરિયન્સ ક્લાસ સાથે જોડાયેલા રહો તો મિત્રો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત